नमस्कार, आप जो रहा छो बीटीवी न्यूज, हूँ छू संजीवनी। गांधीनगर में आज थी ड्राइव थ्रु वेक्सिनेशन शुरू थयु छे। वेक्सिनेशन माटे 1.5 किलोमीटर लांबी लाइनों लागी छे। हेलीपेड एक्जिबिशन सेंटर खाते ड्राइव थ्रु वेक्सिनेशन शुरू करवामां आव्युं छे। 1 वाग्या सुधी ज वेक्सिन आपवामां आवशे। राजेन्द्र सिंह परमार लाइव जोड़ाई गया छे, विगत साथे जाणीए। राजेन्द्र सिंह, हवे अमदावाद अने गांधीनगर आ बे शहरों में ड्राइव थ्रु टेस्टिंग बाद ड्राइव थ्रु वेक्सिनेशन की शुरूआत थई छे। 1 थी 1.5 किलोमीटर जेटली लांबी वेक्सिनेशन माटे लाइन लागी छे। शुं व्यवस्था गोठवामां आवी छे? उत्साह वेक्सिनेशन माटे लोकोनो केवो देखाई रह्यो छे? संजीवनी, चोक्कसथी अंतिम में सरकार ने वेक्सिनेशन पर ध्यान आप्यु अने हवे ड्राइव टू वेक्सिनेशन की समग्र गुजरात में शुरुआत करी है। गांधीनगर खाते पण हेलीपेड ग्राउंड में आ वेक्सिनेशन की शुरुआत करवामां आवी छे। दृश्य पर आपने बतावा मांगीश कि अत्यारे अहींया जे व्हीकल छे एमां बैठेला लोकोने सीधी ज वेक्सिन आपवामां आवी रही छे, जेथी संक्रमण न फैलाय अने कोरोनानी जे गाइडलाइन छे गाइडलाइननुं पण पालन थाय, एटले ए प्रकारनी व्यवस्था अत्यारे करवामां आवी छे। अहींया सीधी ज कारमां बेसीने सीधी वेक्सिन आपवामां आवी। जे रीते RT-PCR टेस्टनी जे व्यवस्था GMDC ग्राउंडमां करवामां आवी हती, तेवी ज रीते आ वेक्सिनेशननी अत्यारे आ व्यवस्था करवामां आवी छे। जो कि वेक्सिनेशन माटे लोकोमां जागृतता छे अने अहींया 2 किलोमीटर सुधीनी जे लाइन छे ए लाइन पण अहींया जोवा मळी रही छे। एटले के एक्जिबिशन ग्राउंडथी लई अने च रोड सुधी आ जे लाइन छे वेक्सिनेशननी ए जोवा मळी रही छे। परंतु वेक्सिनेशन माटे लोको आवी रह्या छे, परंतु सीमित डोज होवाना कारणे आजे वेक्सिनेशननो जे कार्यक्रम छे सवारे 9 થી 1 વાગ્યા સુધી વેક્સિનેશન ચાલશે। અહીંયા તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને અહીંયા અધિકારીઓ પણ હાજર છે। ખાસ કરીને આપણે એમની સાથે પણ વાત કરીશું કે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। અહીંયા ગાંધીનગર મનપાના જે ડેપ્યુટી કમિશનર છે એમની સાથે વાત કરીશું। સર, એક સારો પ્રતિસાદ મળી રહ્યો છે વેક્સિનેશનનું, શું વ્યવસ્થા છે અને ખાસ કરીને આ જે પરિસ્થિતિ છે એમાં કોઈ તકલીફ સામે આવી છે? ખૂબ જ સારો પ્રતિસાદ છે લોકોનો। સવારે 9 કલાકથી વેક્સિનેશન ચાલુ થઈ ચૂક્યું છે। લગભગ 200 જેટલા વાહનોમાં લોકો પોતપોતાના વાહનોમાં આવેલા છે। વાહનમાંથી નીચે ઉતર્યા વગર રજીસ્ટ્રેશન, વેક્સિનેશન, ઓબ્ઝર્વેશન આ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે। ઓબ્ઝર્વેશનમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ કોઈને જણાઈ નથી, છતાં પણ આગોતરા આયોજન રૂપે 2 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય અહીં રાખવામાં આવેલી છે। લોકોમાં જે રીતની જાગૃતતા છે, આપને લાગે છે કે 9 થી 1નો જે ટાઈમ છે એને વધારવામાં આવે જેથી વધુમાં વધુ લોકોનું વેક્સિનેશન થઈ શકે? જી બિલકુલ, આજે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, માટે અમે આવતીકાલથી સવાર અને સાંજ એમ 2 રીતે 2 સેશનમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। કઈ પ્રકારનો ટાઈમ હશે, ટાઈમ ટેબલ શું હશે એનો? ટાઈમ ટેબલ હજુ અંડર પ્રોસેસ છે, અમે અમારા સ્ટાફની અવેલેબિલિટી અને વગેરે ચકાસી અને સવારનો 3 કલાકનો અને સાંજનો 3 કલાકનો ટાઈમ એ રીતે રાખવા જઈ રહ્યા છીએ। અત્યારે અહીંયા જે વેક્સિનેશન માટે આવેલા છે, ગાંધીનગર શહેર કે પછી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીંયા વેક્સિનેશન માટે આવે છે? દરેક લોકો વેક્સિનેશન કરાવી રહ્યા છે, અમદાવાદ જિલ્લો પણ આવી રહ્યો છે। અમદાવાદના સિટીના જે ચાંદખેડા છે, ઝુંડાલ છે, અમદાવાદના જે બીજા ગામ મોટેરા છે, તેમજ SG હાઈવે ઉપરથી પણ લોકો આવી રહ્યા છે। ચોક્કસથી, તો ગાંધીનગર ઉપરાંત અમદાવાદથી પણ અહીંયા વેક્સિનેશન માટે લોકો આવી રહ્યા છે। લાઈન બતાવવાનો પ્રયત્ન કરીશ કે લોકોની અંદર વેક્સિન લેવાની જે જાગૃતતા છે અને એના આધારે જ અહીંયા ગાડીઓની લાઈન જોવા મળી રહી છે। જો કે સરકારની આ એક સારી વ્યવસ્થા છે કે જેના કારણે વ્યક્તિએ પોતાની કારમાં બેસીને જ એને વેક્સિન મળી જાય અને એનું જે તમામ જે પ્રોસેસ છે એ પણ કારમાં બેસીને થઈ જાય, જેથી એ બહાર ના નીકળે અને સંક્રમણ ન ફેલાય। આપને આ દ્રશ્ય બતાવીશું, આ વેક્સિનેશન જે હેલીપેડ ગ્રાઉન્ડ છે એની બહારનું દ્રશ્ય બતાવવા માંગીશું, કારણ કે લોકોની અંદર જે જાગૃતતા છે અને એના કારણે લોકો જે વેક્સિનેશન માટે આવી રહ્યા છે, માત્ર ગાંધીનગર નહીં, ગાંધીનગરના આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી પણ લોકો આવી રહ્યા છે। આપ લાઈન જોઈશો કે છેક ચરોડ એટલે કે છે કે સચિવાલય સુધી આ વેક્સિનેશન માટેની લાઈન અત્યારે જોવા મળી રહી છે। લોકો વેક્સિન માટે આવી રહ્યા છે, પરંતુ આજની જે વ્યવસ્થા છે એમાં સીમિત ડોઝ હતા, પરંતુ જે રીતની લોકોમાં આતુરતા જોવા મળી રહી છે તેને ધ્યાનમાં રાખીને વેક્સિનેશન હવે એક ટાઈમ નહીં પણ સવાર સાંજ
बन्ने टाइम वेक्सिनेशन करवामां आवशे अने एनो एक नियत समय पण नक्की करवामां आवशे, कारण के वेक्सिनेशन माटे जे लोको आवी रह्या छे अने एने अगवडता न पड़े तेने ध्यानमां राखीने अत्यारे आ व्यवस्था छे एमां वधारो करवामां आवशे, एटले के वधुमां वधु लोकोने वेक्सिन मळे अने वेक्सिनेशन थाय अने झड़पी वेक्सिनेशन थाय तेना माटे गांधीनगर महानगरपालिका द्वारा पण अत्यारे व्यवस्थाओ शुरू करी देवामां आवी छे અને ખાસ કરીને અહીંયા આવનાર જે તમામ લોકો છે એમની આરોગ્યની પણ અહીંયા કાળજી રાખવામાં આવી છે, બે એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, માનો કે કોઈ વ્યક્તિને રિએક્શન આવે તો એની પણ તાત્કાલિક સારવાર થાય તે પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, એટલે કે જે રીતના લોકો વેક્સિનેશન માટે આવી રહ્યા છે, કારણ કે સૌને કોરોનાનો ડર છે અને સૌ લોકો માની રહ્યા છે કે વેક્સિનેશનના કારણે જે કોરોનાનું જે સંક્રમણ છે એ એનાથી બચી શકાય છે, અને એ જ આધીન અહીંયા લાંબી લાઈનો જોવા મળી રહી છે, એક કે બે કિલોમીટર સુધીની વાહનોની લાઈનો જોવા મળી રહી છે જે ખાસ કરીને વેક્સિનેશન માટે આવે છે, અને ગાંધીનગર અને અમદાવાદ શહેરના લોકો પણ અહીંયા વેક્સિનેશન માટે આવી રહ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ રાજેન્દ્ર માહિતી માટે.